હવે આપણે એક મુલાકાત પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગીની શા માટે જરૂરી છે? તો પ્રશ્નનો ઉત્તર આવશે કે કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે, એ માટે વિધાનસભા ગૃહનુંમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે. બીજી રીતે આપણે સમજીએ તો બાળમિત્રો, કે વિધાનસભા ગૃહમાં આપણા ચૂંટાયેલા ધારાસભ્યો ખૂબ મહત્ત્વપૂર્ણ રાજ્ય પ્રકરણીય કામમાં વ્યસ્ત હોય અને ત્યાં કોઈ ખલેલ પહોંચાડે તો તકલીફ થઈ જાય. જો પરવાનગી લીધી હોય તો એ પરવાનગીમાં બધી જ બાબતો આવરી લેવામાં આવી હોય જે પરવાનગી લેનાર હોય તેણે પાડવા પડતા નિયમોની, અને તેથી પહેલાંથી જ પરવાનગી લઈને જનારને બધી બાબતો ખબર હોય તેથી તે ત્યાં આપોઆપ શિસ્ત જાળવે છે, એટલે પરવાનગીની જરૂર હોય છે. બીજો પ્રશ્ન છે, જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિ કરશો? ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે બાળ દોસ્તો, કે તમે પોતે ધારાસભ્ય હોવ તો તમે શું કરો? તો રાજ્યના વિકાસ માટે ધારાસભ્ય શું કરતા હોય કે પોતાના મત વિસ્તારના વિકાસ માટે કામો કરતા હોય છે. તો પોતાના હું જો ધારાસભ્ય હોઉં તો મને સરકાર તરફથી મળેલ ફંડનો મારા વિસ્તારમાં વિકાસ માટે ઉપયોગ કરું, મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવું, પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવું, સારા રસ્તાઓ નિર્માણ કરું, પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પ્રયત્નો કરું. આમ હું જો ધારાસભ્ય હોઉં તો આવી વિકાસની પ્રવૃત્તિ કરું, આવો જવાબ આપણે લખી શકીએ. ત્રીજો પ્રશ્ન છે કે એક નાગરિક તરીકે તમે રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તો એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, રાજ્યની શિક્ષણ સુવિધા, પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન વ્યવહારની સવલતો, પાર્કિંગની વ્યવસ્થા વગેરે સઘળી બાબતો સારી લાગે છે. તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? તો મારા ગામને હરિયાળું બનાવવા જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા પડે, દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા, દરેક સભ્ય પોતાની ઘરમાં ગેલેરીમાં જુદા જુદા ફૂલ છોડો ઉગાડે, ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરવામાં આવે, શાળા અને કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરે, ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા જ્યાં ખળખળ વહેતા ઝરણા હોય, તળાવ હોય, રંગબેરંગી ફૂલના છોડો હોય, પુષ્કળ વૃક્ષો હોય.